નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું વિકી બામણિયા. હવે કેટલાય બધા વિદ્યાર્થીઓએ પેપર સેટ આપણો મંગાવેલો છે, દેવસેતુ પેપર સેટ, પણ એ લોકોને સંકલ્પ એપ્લિકેશનમાં એક્સેસ લેવા માટેનું જે ફોર્મ ફિલઅપ કરવાનું છે તેની અંદર ઘણી બધી તકલીફ પડે છે. તો એ તકલીફને નિવારણ માટે આ વિડીયો મેં સ્પેશિયલી તમારી માટે બનાવ્યો છે, જેથી કરીને હું તમને એની અંદર એક ફોર્મ ભરીને બી બતાવીશ, તમારા ઓર્ડર નંબર કયો લખવાનો, પરચેસ ડેટ કઈ લખવાની, એ તમામ વસ્તુનું વિવરણ તમને આ વિડીયોની અંદર જોવા મળશે. તો તમે સ્ટેપ બાય એના સમજી લો, અને હજુ સુધી જો તમે એની અંદર એક્સેસ ના લીધું હોય તો તમે એનું એક્સેસ લઈ લો. જે લોકો એ બુક પરચેસ કરેલી છે, એમેઝોન ફ્લિપકાર્ટ થી લીધી હોય, કાં તો દિવાળીપુરા યુથ થી લીધી હોય, અને એ લોકોને એક્સેસ ના મળ્યું હોય, તો તમે વહેલામાં વહેલી તકે એનું ફોર્મ ફિલઅપ કરી દો, જેથી કરીને તમને એના સોલ્યુશન્સ ના વિડીયો અને સોલ્યુશન નું જે કન્ટેન્ટ છે, મટીરિયલ છે, એ તમને જોવા મળી શકે. તો એને જાણવા માટે આ વિડીયોને અંત સુધી જોતા રહો, જેથી કરીને તમને ફોર્મ ભરતા આવડી જાય અને તમે સરળતાથી ફ્રી ઓફ કોસ્ટમાં એની અંદર એક્સેસ લઈ શકો. હવે વિડીયોની શરૂઆત કરતા પહેલા હું તમને ક્લિયર કરાવી દઉં કે જે લોકોએ પેપર સેટ પરચેસ કરેલો છે એમેઝોન કે ફ્લિપકાર્ટથી, અને એ લોકો પાસે ઓર્ડર આઈડી છે, એ લોકોને જેની અંદર ફ્રી ઓફ કોસ્ટની અંદર એક્સેસ મળશે. પણ જે લોકોએ લીધેલું છે એમની માટે જ આ વિડીયો બેનિફિટ થશે. તો એ કઈ રીતે છે, અહીંયા નીચે ડિસ્ક્રિપ્શનમાં એના ફોર્મની લિંક છે, કાં તો પછી તમે અમારા વોટ્સઅપ નંબર અહીંયા તમને બાજુમાં દેખાશે 9983388 એના પર તમે વોટ્સઅપ નંબર પર તમારું જે બિલ છે, કાં તો પછી બુક છે, કાં તો પછી તમે રેટિંગ આપેલું છે અમારી એપ્લિકેશનને, એનો તમે ફોટો મોકલી શકો છો. એની બેકમાં તમને એક ફોર્મની લિંક આપશે, એ ફોર્મને તમારે ફિલઅપ કરવાનું છે. દાખલા તરીકે તમે વોટ્સઅપ પર તમને એ લિંક આવી હોય, કાં તો પછી યુટ્યુબ પર આવેલી હોય, તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં બી જોવા મળશે. તો અહીંયા મેં વોટ્સઅપ પરની જે લિંક છે એના આધાર પર તમને ફોર્મ ફિલઅપ કરીને બતાવું છું, એમને બી તમારી સ્ક્રીન પર દેખાશે. તો અહીંયા તમે જેવું વોટ્સઅપ ઓપન કરશો તો આ રીતનો તમને એક મેસેજ દેખાશે, એ મેસેજની અંદર તમારે ફોર્મને એના પર ક્લિક કરવાનું છે. જેવું તમે ક્લિક કરશો એટલે તમારે ઓપન કરવાનું છે, અને એ ડાયરેક્ટલી તમને એક ફોર્મ ઓપન કરશે અને તમને સાઇન ઇન કરવાનું કહેશે. આની અંદર જ ઘણા બધા વિદ્યાર્થીઓને તકલીફ પડે છે, તમારે સિમ્પલી સાઇન ઇન બટન પર ક્લિક કરવાનું છે. તમે સાઇન ઇન નહીં કરો, તમારા ફોર્મની અંદર કોઈ માહિતી નહીં ભરાય. એની અંદર તમારે તમારો ઈમેલ લખવાનો છે, તમારા મોબાઈલનો જે હોય તે, કાં તો પછી તમે નવું એકાઉન્ટ ક્રિએટ કરીને બી લખી શકો છો. તો અહીંયા મને ખબર છે, તો એ પ્રમાણે જ હું અહીંયા એક ડેમો માટે એક ઈમેલ આઈડી લખું છું અને નેક્સ્ટ બટન પર ક્લિક કરું છું. જેવું તમે નેક્સ્ટ બટન પર ક્લિક કરશો એટલે તમને પાસવર્ડ પૂછશે, ફરગોટ પાસવર્ડ પર ક્લિક કરી અને તમે નવો પાસવર્ડ પણ સેટ કરી શકો છો, કાં તો પછી તમને યાદ હોય તો તમે પાસવર્ડને લખી દો. મને પાસવર્ડ ખબર છે એટલા માટે મેં અહીંયા ડાયરેક્ટલી પાસવર્ડને અહીંયા ફિલઅપ કરી દઉં છું. તો પાસવર્ડને આપણે અહીંયા લખ્યો, ત્યારબાદ આપણે એને નેક્સ્ટ બટન પર ક્લિક કરશું. તમારે સેવ કરો તો સેવ કરી રાખવાનો પાસવર્ડ. ત્યારબાદ તમને પૂછશે કન્ફર્મ, તમારા કદાચ ડિવાઇસની અંદર તમે યુઝ કરતા હોય તો કન્ફર્મ કરશો એટલે તમારું ફોર્મ ઓપન થઈ જશે. ફોર્મ ઓપન થતાની સાથે તમને સૌથી પહેલું અહીંયા ઈમેલ એડ્રેસ લખવાનું કહેશે, તો ત્યાં તમારે સેમ ઈમેલ એડ્રેસ જેનાથી તમે લોગિન કર્યું એ જ ઈમેલ એડ્રેસ તમારે ત્યાં લખવાનું. નેમ ઓફ માર્કેટ પ્લેસ, તેની અંદર તમારે એમેઝોન ફ્લિપકાર્ટ કે દિવાળી પ્રયુક્ત જ્યાંથી તમે પરચેસ કર્યું હોય એને સિલેક્ટ કરીને નેક્સ્ટ બટન પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ તમને વોટ ઇઝ ધ ઓર્ડર ઓફ યોર પેપર સેટ, તો એની અંદર તમારે ફ્લિપકાર્ટ હોય તો ફ્લિપકાર્ટનો ઓર્ડર નંબર અને એમેઝોન હોય તો એમેઝોનનો ઓર્ડર નંબર તમને અહીંયા બાજુમાં બતાવી છે બંનેના લેબલ, ત્યાંથી તમે એને તમારા ઓર્ડર નંબરને જોઈ શકો છો. તમારી પાસે જો લેબલ ના હોય તો તમારી એપ્લિકેશનમાં માય ઓર્ડર સેક્શનમાં તમે જશો એમેઝોન કે ફ્લિપકાર્ટમાં, ત્યાંથી બી તમને તમારો ઓર્ડર આઈડી મળી જશે. તો એ ઓર્ડર આઈડી તમારે અહીંયા લખવાનો છે. બીજું, યોર ફૂલ નેમ એઝ પર ધ ઓર્ડર ડિટેલ્સ, તમારા ઓર્ડર ડિટેલની અંદર શું નામ તમે આપ્યું હતું બિલ બનાવવા માટે, તો એ નામ તમારે પૂરેપૂરું અહીંયા લખવાનું છે. નામ મેં અહીંયા ફિલઅપ કરી દઉં છું તમારા ઓર્ડર નંબર પર આધારિત. ત્યારબાદ તમારો રજિસ્ટર મોબાઈલ નંબર કે જે તમે એમેઝોન ફ્લિપકાર્ટમાં આપ્યો હોય, કાં તો પછી તમારે જેની અંદર સંકલ્પનો એક્સેસ લેવાનો હોય એ મોબાઈલ નંબર તમારે અહીંયા લખવાનો છે 10 ડિજિટનો. ત્યારબાદ તમારું સ્ટાન્ડર્ડ, ગુજરાતી મીડિયમ છે, ઇંગ્લિશ મીડિયમ છે, પીસીબી છે, પીસીએમ છે, બરાબર, કે કોમર્સ છે, તમારે સિલેક્ટ કરવાનું. ત્યારબાદ તમારે એપ્લિકેશનને રિવ્યુ તમારે કરેલી હોવી જોઈએ, કાં તો પછી તમારે પ્રોડક્ટને રિવ્યુ કરેલી હોવી જોઈએ. આ બેમાંથી એક નહીં હોય તમારું ફોર્મ રિજેક્ટ થઈ જશે. અને ત્યારબાદ તમારી પરચેસ ડેટ છે, તે પરચેસ ડેટની અંદર તમને કદાચ ના ખબર હોય તમે આજની ડેટ નાખી શકો છો, જે દિવસે તમે ફોર્મ ભરો એ દિવસની ડેટ તમારે નાખી દેવાની, અને સિમ્પલી તમારે ટર્મ્સ એન્ડ કન્ડિશન વાંચી લેવાના, યસ પર ક્લિક કરવાનું, આઈ એક્સેપ્ટ ઓલ ટર્મ્સ એન્ડ કન્ડિશન, અને ત્યારબાદ તમારે સબમિટ બટન પર ક્લિક કરી દેવાનું છે, એટલે તમારું ફોર્મ સબમિટ થઈ જશે. સબમિટ બટન પર ક્લિક કરશો એટલે તમને કહેશે કે 7 દિવસની અંદર તમારો પ્લાન એક્ટિવ થઈ જશે. તો એની માટે
સાત દિવસમાં હવે નહીં થાય, અમે થોડી પ્રોસેસ ફાસ્ટ કરી છે, બની શકે કે 48 કલાકની અંદર તમને ચાલુ થઈ જાય. તમારા ગૂગલ ફોર્મ જેવું સબમિટ કરશો એટલે તમારા ઈમેલ પર બી એક મેલ આવશે, એની અંદર તમે જે ડિટેલ ભરેલી છે એ ડિટેલ્સ તમને ત્યાં બતાવશે, અને એ ડિટેલ્સ કદાચ તમારી રોંગ હોય તેની ઉપર એક એડિટ રિસ્પોન્સનો ઓપ્શન છે, એના પર ક્લિક કરી અને તમે એને એડિટ બી કરી શકો છો. તો વિધિન 24 અવરની અંદર તમે જો એને એડિટ કરી દેશો તમારો રિસ્પોન્સ એક્સેપ્ટ થઈ જશે. તો આ સંકલ્પ એપ્લિકેશન માટેની સિમ્પલ પ્રોસેસ છે. એ થયા બાદ તમારું જેવું બી અહીંયાથી ઓર્ડર, તમારો ઓર્ડર આઈડીને સાથે તમારું નામ પ્લસ મોબાઈલ નંબરને મેચ કરવામાં આવશે, જે વેરીફાઈ થઈ જશે તો તમારું એકાઉન્ટ એક્ટિવ થઈ અને તમને SMS આવી જશે. જે લોકોએ પેપર સેટ પરચેસ કરેલો છે તેવા 80% થી વધારે વિદ્યાર્થીઓનું એક્ટિવેશન થઈ ગયું છે. તો તમારું જો ના થયું હોય તો તમે કદાચ કોઈક જગ્યાએ ફોર્મ ફિલઅપ કરવામાં ભૂલ કરી હશે, એના લીધે તમે નહીં થતું હોય તો તમે રીસબમિટ કરવા માટે બી અપ્લાય કરી શકો છો. એની માટે તમારે નવા ઈમેલ આઈડીથી લોગિન કરવાનું પડશે અને પછી તમે એ ફોર્મને ફિલઅપ કરી શકો. પણ તમારો ઓર્ડર આઈડી પ્લસ તમારો મોબાઈલ નંબર અને તમારું નામ એ એમેઝોન અને ફ્લિપકાર્ટના ડેટા જોડે મેચ થવું જોઈએ. જો મેચ થઈ જશે તો આસાનીથી તમને લોગિન મળી જશે અને તમારા મોબાઈલની અંદર એક SMS આવશે, અને SMS આવ્યા પછી તમે તમારા રજિસ્ટર મોબાઈલથી સંકલ્પ એપ્લિકેશનમાં લોગિન કરશો એટલે સિમ્પલી તમને એક OTP આવશે. OTPને તમે સબમિટ કરશો એટલે તમારું એક્ટિવેશન થઈ જશે. ત્યાં તમે મટીરિયલની અંદર PDFમાં સોલ્યુશન જોઈ શકશો અને આપણા જે વિડીયો છે, વિડીયો કન્ટેન્ટ, એને બી તમે જોઈ શકશો. પ્લસ IMP માટેની આપણે એક સિરીઝ બનાવેલી છે, એ IMP વિડીયોઝની સિરીઝ બી તમે ફ્રી ઓફ કોસ્ટની અંદર જોઈ શકશો. તો આ ઘણી બધી ફેસિલિટી સંકલ્પ એપ્લિકેશનમાં તમારી માટે રાખેલી છે, જે લોકોએ પેપર સેટ પરચેસ કરેલો છે એ લોકો માટે. તમને IMPના સોલ્યુશન બી તમને ત્યાં જોવા મળશે. તો ઘણી બધી સુવિધા એની અંદર છે. તો તમે એક્સેસ એનું ના લીધેલું હોય તો એ ફોર્મને ફિલઅપ કરી, તમને જે પદ્ધતિ બતાવી એ પદ્ધતિ પ્રમાણે ફોર્મને ફિલઅપ કરી અને વહેલામાં વહેલી તકે બોર્ડની પરીક્ષા પહેલાં તમે એક્સેસ એનું લઈ લો. છતાં બી તમને કોઈ ક્વેરી હોય તો તમે ધ દિવાલીપુરા યુથના વોટ્સઅપ નંબર પર 999-333-9958 પર તમે વોટ્સઅપની અંદર ક્વેશ્ચનને તમારો મૂકી શકો છો, જેથી કરીને તમારો જે ક્વેશ્ચન છે એને સોલ્વ કરવાનો અમે પૂરેપૂરો પ્રયત્ન કરીશું. હા, પણ મેસેજ કરતાની સાથે તમને રિપ્લે મળશે એવી તમે કોઈ આશા ના રાખતા, કેમ કે અહીંયા એક સાથે હજારોની સંખ્યામાં મેસેજ આવતા હોય અને માણસો અહીંયા લિમિટેડ હોય તો તમને કદાચ રિસ્પોન્સ ના મળે. પણ તમારી જે ક્વેરી છે એને સોલ્વ કરવાનો અમે પૂરેપૂરો પ્રયત્ન કરીશું. મારે ફક્ત 24 કલાક સુધી તમારો ક્વેશ્ચન આપી અને વેઇટ કરવાની છે, અમે તમારી ક્વેરીને પૂરેપૂરે ધ્યાનથી સોલ્યુશન આપીશું. કેમ કે સપોર્ટ સિસ્ટમની અંદર અમે વોટ્સઅપ સપોર્ટ રાખેલો છે, કોલ સપોર્ટ રાખેલો નથી. તો તમે કોલ કરશો તમારો ફોન એમ પણ નહીં લાગે, પણ તમે વોટ્સઅપની અંદર તમે ચેટ દ્વારા તમારી જે ક્વેરી છે એને તમે દૂર કરી શકો છો. તો આ એક સંકલ્પ એપ્લિકેશન માટેની વાત હતી કે જે જણાવવું મને જરૂરી લાગ્યું, કેમ કે ઘણા બધા વિદ્યાર્થીઓ હજુ બી બાકી છે, એ લોકોનું એક્સેસ લેવાનું બાકી છે, કદાચ એ લોકોને નહીં આવડતું હોય કાં તો પછી કોઈ ક્વેરી હશે એના લીધે એ લોકોનું રિજેક્શન થતું હશે. તો એની માટે સ્પેશિયલી આ એક વિડીયો બનાવેલો છે. તો તમને જો આ વિડીયો સારો લાગ્યો હોય તો આ વિડીયોને લાઈક કરી દેજો. તમારી નજરમાં બીજા કોઈ વિદ્યાર્થીઓ હોય કે જેને પેપર સેટ પરચેસ કરેલો હોય પણ એને બી સેમ આ પ્રમાણેનો પ્રોબ્લેમ આવતો હોય તો તે વિદ્યાર્થી સુધી આ વિડીયોને અચૂક શેર કરો. આવી જ રીતે કોઈક નવા વિડીયોના નવા ટોપિક સાથે ફરી પાછા આપણે આ ચેનલ પર મળતા રહીશું. ત્યાં સુધી આવજો.